નમસ્તે મિત્રો આજે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસના ભાગ દસ માં સિંધુ સંસ્કૃતિ ઉપર ખૂબ જ મહત્વના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરશું પ્રશ્ન છે સિંધુ ખીન સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સિંધુ ખીન સભ્યતાને હડપ્પા સભ્યતા અને યુગીન સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે આથી જવાબ આવશે એ અને બી બંને સિંધુખીન સંસ્કૃતિના લોકો પાષાણ એટલે કે પથ્થર ઉપરાંત તાંબા અને કાંસાની બનાવેલી વસ્તુઓનો પણ ઉપયોગ કરતા હતા આથી આ સંસ્કૃતિને કાસ્ય યુગીન સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત સિંધુ ખીન સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો વર્ષ ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી મળી આવ્યા હતા આથી આ સંસ્કૃતિને હડપીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે સિંધુ ખીણ સભ્યતાનું સૌ પ્રથમ મળી આવેલ સ્થળ કયું હતું તો હડપ્પા એ સિંધુ ખીણ સંસ્કૃતિની સૌથી પહેલા શોધાયેલી સાઇટ હતી કે જ્યાંથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવેલા હતા આથી જવાબ આવશે એ હડપ્પા હડપ્પાની શોધ ઓગણીસો એકવીસમાં માં દયારામ સાહાની નામના પુરાતત્વવિદ દ્વારા થઈ હતી ત્યારબાદ ઓગણીસો બાવીસમાં માં મોહેન નામના સ્થળેથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા મોહેન સાઇટના સાહિતના શોધ કરતા રખાલદાસ બેનરજી હતા અને મોહેનજોદળોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો જ્યારે ચાહુદળોની શોધ ઓગણીસો એકત્રીસમાં માં એમજી મજમુદાર દ્વારા થઈ હતી આમ હડપા મોહિનજોદો અને ચાહુદળો આ ત્રણેય સ્થળો પાકિસ્તાનમાં આવેલા છે રંગપુરની શોધ ઓગણીસો પાંત્રીસમાં એસ આર રાવ અને માધો સ્વરૂપ વસ દ્વારા થઈ હતી રંગપુર એ ગુજરાત રાજ્યનું પ્રથમ પુરાતત્વીય સ્થળ છે કે જ્યાંથી સિંધુખીન સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે ત્યારબાદનું છે કાલીબંગા તો કાલીબંગાની શોધ ઓગણીસો ત્રેપનમાં ડોક્ટર ઘોષ દ્વારા થઈ હતી અને કાલીબંગા એ રાજસ્થાનમાં આવેલું સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ છે ત્યારબાદ છે લોથલ લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે લોથલનું ઉત્ખનન કાર્ય ઓગણીસો ચોપનથી થી ઓગણીસો બાસઠ દરમિયાન એસ આર રાવ દ્વારા થયું હતું અને લોથલને સિંધુખી સંસ્કૃતિનું મહત્વનું બંદર માનવામાં આવે છે ત્યારબાદની સાઇટ છે ધોળાવીરા ધોળાવીરાની શોધ ઓગણીસો નેવું એકાણુંમાં આર એસ વીસ દ્વારા થઈ હતી ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું પુરાતત્વીય સ્થળ છે જેને યુનેસ્કોએ વર્ષ બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલ છે ત્રીજો પ્રશ્ન છે સિંધુ ખીણ સભ્યતાનું હડપ્પા શહેર ક્યારે મળી આવેલ હતું તો હડપ્પાનું ઉત્ખનન કાર્ય ઓગણીસો એકવીસમાં થયું હતું આથી જવાબ આવશે ડી ઓગણીસો એકવીસ ચોથો પ્રશ્ન છે હડપ્પા શહેરનું ઉત્ખનન કાર્ય કોણે કરેલું હતું તો હડપા શહેરનું ઉત્ખનન કાર્ય દયારામ સહની નામના પુરાતત્વવિદે કરેલું હતું આથી જવાબ આવશે સી દયારામ સહની પાંચમો પ્રશ્ન છે હડપા શહેર અત્યારે કયા દેશમાં આવેલ છે તો હડપા શહેર એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ છે એટલે કે હડપા એ અત્યારે પાકિસ્તાન દેશમાં આવેલ છે આથી જવાબ આવશે ડી પાકિસ્તાન છઠ્ઠો પ્રશ્ન છે હડપા શહેર કઈ નદીના કિનારે આવેલ છે તો હડપા શહેર એ રાવી નદીના કિનારે આવેલ છે આથી જવાબ આવશે બી રાવી હડપા શહેર એ રાવી નદીના કિનારે આવેલ છે જ્યારે મોહેંજોદડો એ સિંધુ નદીના કિનારે આવેલ છે આ ઉપરાંત ચાહુદો એ પણ સિંધુ નદીના કિનારે આવેલ છે જ્યારે ગુજરાતનું રંગપુર શહેર એ ભાદર નદીના કિનારે આવેલું છે રાજસ્થાનનું કાલીબંગા શહેર ગગર નદીના કિનારે આવેલું છે અને લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે સાતમો પ્રશ્ન છે હડપીય સંસ્કૃતિના કયા સ્થળો હાલ પાકિસ્તાનમાં આવેલ છે તો હડપા મોહેન્જો દળો દળો અને આમરી આ ચારે ચાર સિંધુ સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળો એ પાકિસ્તાનમાં આવેલા છે આથી જવાબ આવશે ઉપરના તમામ આઠમો પ્રશ્ન છે સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ સિંધુ સંસ્કૃતિનું પાટનગર શહેર હશે એવું મનાય છે તો હડપ્પા એ સિંધુ સંસ્કૃતિનું પાટનગર શહેર હશે એ એવું માનવામાં આવે છે આથી જવાબ આવશે સી હડપ્પા નવમો પ્રશ્ન છે હડપ્પામાંથી કેટલા કબ્રસ્થાન મળી આવેલ છે તો હડપામાંથી છ કબ્રસ્તાન મળી આવેલા છે આથી જવાબ આવશે ડી છ દસમો પ્રશ્ન છે હડપામાંથી કયા કયા અવશેષો મળી આવેલ છે તો હડપામાંથી વિશાળ અન્નના કોઠાર અથવા ગોદામ મળી આવેલ છે આ ઉપરાંત શંખનું બળદ એ પણ હડપામાંથી મળી આવેલ છે ઈંટનો બનેલો ગોળ ચબૂતરો અને કાંસાનો દર્પણ આ બંને અવશેષો હડપામાંથી મળી આવેલા છે આથી જવાબ આવશે એ બીસીડી તમામ હડપાનગર હડપાનગરની શોધ ઓગણીસો એકવીસમાં દયારામ સાહની કરી હતી હડપાનગર એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે હડપા એ રાવી નદીના કિનારે આવેલું છે નગરની સુરક્ષા માટે હડપાનગરની પશ્ચિમ દિશાએ કિલ્લેબંધી કરવામાં આવેલી છે હડપા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય શહેર અથવા તો પાટનગર હશે એવું માનવામાં આવે છે હડપા શહેરમાંથી મળી આવેલા અવશેષોમાં વિશાળ અન્નગાર અથવા તો કોઠાર બીજું છે સ્ત્રીના ગર્ભમાંથી ઉગતો છોડ અથવા ફળદ્રુપતાની દેવી ત્રીજું છે પારદર્શક વસ્ત્ર પહેરેલી મૂર્તિ ચોથું છે ઈંટોનો બનેલો ગોળ ચબૂતરો ત્રણ ખંડોનું કબ્રસ્તાન માછીમારનું ચિત્ર શંખનું બળદ કાંસાનો દર્પણ અને ઘોડાના અસ્થિ ઉપરોક્ત તમામ અવશેષો એ હડપાનગર માંથી મળી આવેલા છે હડપા શહેરની સુરક્ષા માટે દુર્ગ અથવા કિલ્લો કઈ દિશામાં બંધાયેલો હતો તો હડપાનગરની સુરક્ષા માટે કિલ્લો એ પશ્ચિમ દિશામાં બંધાયેલો હતો આથી જવાબ આવશે ડી પશ્ચિમ બારમો પ્રશ્ન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વિસ્તાર ધરાવતી પ્રાચીન સંસ્કૃતિ કઈ છે તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ એ અંદાજિત તેર લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી સંસ્કૃતિ છે તેરમો પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળોને નકશામાં જોડીએ તો નકશાનો આકાર કેવો બને છે તો સિંધુ સંસ્કૃતિના સ્થળોને નકશામાં જોડીએ તો નકશાનો આકાર ત્રિકોણ બને છે આથી જવાબ આવશે એ ત્રિકોણ પ્રશ્ન છે છે સંસ્કૃતિનું સૌથી ઉત્તર દિશાએ કયું સ્થળ આવેલું તો સૌથી ઉત્તરની દિશાએ માંડા આવેલું છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે આથી જવાબ આવશે એ માંડા વિસ્તારની દ્રષ્ટિએ સિંધુ ખીણ સંસ્કૃતિ એ સૌથી મોટી સભ્યતા છે આ સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ માંડા છે જે જમ્મુ કાશ્મીરના ચીનાબ નદી પાસે આવેલું છે જ્યારે સૌથી દક્ષિણનું સ્થળ દૈમાબાદ છે જે મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું છે અને આ દૈમાબાદ એ પ્રવરા નદીના કિનારે આવેલું છે આ સંસ્કૃતિનું સૌથી પૂર્વનું સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ આલમગીરપુર છે અને આલમગીરપુર એ હિંડન નદીના કિનારે આવેલું છે જ્યારે સૌથી પશ્ચિમનું સ્થળ સુદકા ગેંડોર છે જે પાકિસ્તાન દેશના બલુચિસ્તાન વિસ્તારમાં આવેલું છે અને સુતકા ગેન્ડોર એ દાસ્ક નદીના કિનારે આવેલું છે સિંધુખીન સંસ્કૃતિનું કુલ ક્ષેત્રફળ બાર લાખ નવાણું હજાર છસો ચોરસ કિલોમીટર છે આથી એમ કહી શકાય કે સિંધુખીન સંસ્કૃતિ એ અંદાજીત તેર લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી સંસ્કૃતિ છે પંદરમો પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી દક્ષિણ દિશાએ કયું સ્થળ આવેલું છે તો સૌથી દક્ષિણ દિશાએ દૈમાબાદ આવેલું છે આથી જવાબ આવશે બી દૈમાબાદ સોળમો સી, પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિનું સી, સૌથી સી પૂર્વ દિશાએ કયું સ્થળ આવેલું છે તો સૌથી પૂર્વ દિશાએ આલમગીરપુર આવેલું છે આથી જવાબ આવશે ડી આલમગીરપુર સાતરમો પ્રશ્ન છે સિંધુ સંસ્કૃતિનું સૌથી પશ્ચિમ દિશાએ કયું સ્થળ આવેલું છે તો સૌથી પશ્ચિમ દિશાએ સુતકા ગેંડોર આવેલું છે આથી જવાબ આવશે સી સુતકા ગેંડોર અઢારમો પ્રશ્ન છે સ્વસ્તિક ચીનનો સૌ ઉપયોગ કોને કર્યો હતો તો સ્વસ્તિક ચીનનો સૌ ઉપયોગ કરનાર હડપીય સભ્યતાના લોકો હતા આથી જવાબ આવશે એ હડપ્પીય સભ્યતાના લોકો ઓગણીસમો પ્રશ્ન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રાચીન સંસ્કૃતિ ધરાવના દેશોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતી સંસ્કૃતિ કઈ હતી તો સૌથી વધુ વિસ્તાર ધરાવતી સંસ્કૃતિ એ હડપ્પીય સંસ્કૃતિ હતી આથી જવાબ આવશે બી હડપ્પીય સંસ્કૃતિ વીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સમયગાળાને હડપ્પીય સંસ્કૃતિના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે પંદરસો સુધીના સમયગાળાને હડપીય સંસ્કૃતિના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે આથી જવાબ આવશે બી ઈસવીસન પૂર્વે પચીસો થી ઈસવીસન પૂર્વે પ્રશ્ન છે સિંધુખીન સંસ્કૃતિના સ્થળોને નકશામાં જોડીએ તો નીચેનામાંથી કયો આકાર બને તો સિંધુખીન સંસ્કૃતિના સ્થળોને જોડીએ તો તે નકશાનો આકાર ત્રિકોણ આકાર બને છે આથી જવાબ આવશે એ ત્રિકોણ બાવીસમો પ્રશ્ન છે સિંધુખીન સંસ્કૃતિને કયા પુરાવાઓને આધારે પૂર્વ આર્યકાલીન સંસ્કૃતિના રૂપમાં માનવામાં આવે છે તો આનો જવાબ છે બી લિપિ લિપિને આધારે સંસ્કૃતિને પૂર્વ આર્યકાલીન સંસ્કૃતિના રૂપમાં માનવામાં આવે છે ત્રેવીસમુ પ્રશ્ન છે સિંધુખીણ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો ઉપર સૌ કોનું ધ્યાન ગયું હતું તો સિંધુખીન સંસ્કૃતિના પ્રાચીન અવશેષો ઉપર સૌ એલેક્ઝાન્ડર નું ધ્યાન ગયું હતું આથી જવાબ આવશે ડી કનિંગહામ ચોવીસમો પ્રશ્ન છે મેસોપોટેમિયાની પ્રાચીન સંસ્કૃતિમાંથી મળેલ પુરાવાઓમાં મેલુહાનું વર્ણન આવે છે મેલુહા નીચેનામાંથી એટલે શું તો મેસોપોટેમિયાના લોકો સિંધ વિસ્તારને મેલુહા તરીકે ઓળખતા હતા આથી મેલુહા એટલે સિંધ વિસ્તાર આથી જવાબ આવશે એ સિંધ વિસ્તાર પચીસમો પ્રશ્ન છે સિંધુખીણ સંસ્કૃતિના પતનનું મુખ્ય કારણ કયું હતું તો સંસ્કૃતિના પતનનું કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું એ કારણ પ્રાકૃતિક આફતો હોઈ શકે અથવા તો આર્યોના આક્રમણોને કારણે પણ સંસ્કૃતિનું પતન થયું હોવું જોઈએ અથવા કોઈ પર્યાવરણીય ઘટનાને કારણે પણ સિંધુખીણ સંસ્કૃતિનું પતન થયું હોવું જોઈએ આમ અનેક પ્રકારની મુશ્કેલીઓને કારણે સિંધુખીણની સંસ્કૃતિનું પતન થયું હોવું જોઈએ એવું માનવામાં આવે છે આથી જવાબ આવશે ડી અનેક પ્રકારની મુશ્કેલીઓ છવ્વીસમો પ્રશ્ન છે હડપા અને મોહિન ખોદકામ વખતે ભારતીય પુરાતત્વ ખાતાના અધિકારી કોણ હતા તો હડપા અને મોહિન આ બંનેનું ખોદકામ વર્ષ ઓગણીસો એકવીસ થી બાવીસ દરમિયાન થયું હતું અને આ સમય દરમિયાન ભારતીય પુરાતત્વ ખાતાના અધિકારી સર જોન માર્શલ હતા આથી જવાબ આવશે સી સર જોન માર્શલ સત્યાવીસમો પ્રશ્ન છે નીચેનામાંથી સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે સંબંધિત કયું સ્થળ ભારતમાં નથી તો હડપા અને મોહેન્જો દોડો આ બંને સ્થળો એ અત્યારે પાકિસ્તાનમાં આવેલા છે આથી જવાબ આવશે ડી હડપા અને મોહેન્જો દડો મો પ્રશ્ન છે તે કયું સ્થળ છે જેના ખોદકામ વખતે તાંબાના સિક્કાઓ મળી આવ્યા હતા તો હડપાના ખોદકામ વખતે તાંબાના સિક્કાઓ મળી આવ્યા હતા આથી જવાબ આવશે સી હડપા ઓગણત્રીસમો પ્રશ્ન છે હડપામાંથી મળેલ ઈંટોનો અનુપાત શું છે તો હડપામાંથી જે ઈંટો મળી આવી હતી એનો રેશિયો છે આથી જવાબ આવશે સી ત્રીસમો પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિનું મોહિન સ્થળ ક્યારે શોધાયું હતું તો મોહિન એ ઓગણીસો બાવીસમાં માં શોધાયું હતું આથી જવાબ આવશે બી ઓગણીસો બાવીસ એકત્રીસ પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિનું દડો સ્થળ કઈ નદીના કિનારે આવેલ છે તો દડો એ સિંધુ નદીના કિનારે આવેલ છે આથી જવાબ આવશે સી સિંધુ પ્રશ્ન મોહેન્જો દડો શબ્દનો અર્થ શું થાય છે તો દડો એ એક સિંધી શબ્દ છે જેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો આથી જવાબ આવશે બી મરેલાનો ટેકરો મોહેન્જો દડો મોહિન ઉત્ખનન કાર્ય ડોક્ટર રખાલદાસ બેનરજીએ ઓગણીસો બાવીસમાં કર્યું હતું મોહિન એ અત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લાખાન જિલ્લામાં આવેલું છે મોહિનજોદો એ એક સિંધી શબ્દ છે જેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો મોહિનજોદોની ગટર યોજના એ હડપીય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશેષતા છે પ્રાચીન સમયમાં આ પ્રકારની ગટર યોજના માત્ર ભૂમધ્ય સમુદ્રમાં આવેલ ક્રિટ ટાપુ ઉપર જ જોવા મળતી હતી બીજે કોઈ સ્થળે આ પ્રકારની ગટર યોજનાના અવશેષો મળેલા નથી દર વર્ષે પાકિસ્તાની સરકાર દ્વારા અહીં જાન્યુઆરી મહિનામાં સિંધ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે મોહિનજોદડોમાંથી મળેલા અવશેષોમાં વિશાળ સ્નાનાગર ભૂગર્ભ ગટર યોજના પુરોહિતોનું આવાસ પુરોહિતોનું વિદ્યાલય દાઢીવાડા પુરુષની મૂર્તિ વાંદરાનું ચિત્ર સભાખંડ કાસ્યની નગ્ન મૂર્તિ એક સિંગી પશુના ચિત્રવાળી મુદ્રા ભેંસ અને ભેડની કાંસાની મૂર્તિ આ બધા જ જે અવશેષો છે એ મોહિનજોદોમાંથી પ્રાપ્ત થયેલા છે તેત્રીસમો પ્રશ્ન છે મોહેન્જો દડો હાલ ક્યાં આવેલ છે તો મોહેન્જો દડો એ પાકિસ્તાન દેશમાં આવેલ છે આથી જવાબ આવશે ડી પાકિસ્તાન ચોત્રીસમો પ્રશ્ન છે મોહેન્જો દોડો કઈ ભાષાનો શબ્દ છે તો મોહેન્જો દોડો એ સિંધી ભાષાનો શબ્દ છે આથી જવાબ આવશે બી સિંધી અને સિંધીમાં મોહેન્જો દોડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો પાંત્રીસમો પ્રશ્ન છે મોહેન્જો દડોનું ઉત્ખનન કાર્ય કોણે કરેલું હતું તો મોહેન્જો દડોનું ઉત્ખનન કાર્ય ઓગણીસો બાવીસમાં રખાલદાસ બેનર્જીએ કરેલું હતું આથી જવાબ આવશે એ રખાલદાસ બેનર્જી છત્રીસમો પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલ મહાન સ્નાનાગર કયા સ્થળે આવેલ છે તો મહાન સ્નાનાગરના અવશેષો મોહેન્જો દળો માંથી મળી આવેલા છે આથી જવાબ આવશે બી મોહેન્જો દડો સાડત્રીસમો પ્રશ્ન છે હડપા અને મોહેન્જો દડો આ સ્થળો કઈ નદીના કિનારે આવેલ છે તો હડપા એ રાવી નદીના કિનારે આવેલું છે અને મોહેન્જો દડો એ સિંધુ નદીના કિનારે આવેલું છે આથી જવાબ આવશે એ

સિંધુ ખીણની સંસ્કૃતિ એ વિકાસની દ્રષ્ટિએ ચરમસીમા પર હતી આથી જવાબ આવશે સી ચાલીસ પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી નૃત્યાંગના કાંસ્ય મૂર્તિ મળી આવેલી છે તો મોહિન નૃત્યાંગનાની કાંસ્ય મૂર્તિ મળી આવેલી છે આથી જવાબ આવશે ડી મોહિન જોદડો પ્રશ્ન છે મોહિન મળી આવેલ નગરોના મકાનોના મુખ્ય દ્વાર કઈ બાજુએ ખુલતા હતા તો મકાનોના મુખ્ય દ્વાર અંદરની દોરી કે ગલીઓ તરફ ખુલતા હતા આથી જવાબ આવશે બી અંદરની દોરી કે ગલીઓ તરફ બેતાલીસમો પ્રશ્ન છે મોહિનજોદો માંથી પ્રાપ્ત નાલીઓનું માપ શું હતું તો મોહિનજોદોમાંથી મળેલ નાલીઓ બાર ઇંચ ઊંડી અને નવ ઇંચ પહોળી હતી આથી જવાબ આવશે એ તેતાલીસ પ્રશ્ન છે મોહિજોદો માંથી મળેલ સૌથી પહોળો રસ્તો જે રાજપથ તરીકે ઓળખાય છે તેની પહોળાઈ કેટલી હતી તો રાજપથની પહોળાઈ દસ મીટરની હતી આથી જવાબ આવશે બી દસ મીટર ચુમાલીસમો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિને કોની સમકાલીન સંસ્કૃતિ ગણવામાં આવે છે તો સિંધુ ખીણની સંસ્કૃતિને સુમેરિયન સંસ્કૃતિની સમકાલીન ગણવામાં આવે છે આથી જવાબ આવશે એ સુમેરિયન પિસ્તાલીસમો પ્રશ્ન છે મોહિજોદળોના વિશાળ સ્નાનાગરનું માપ શું હતું તો મોહિનજોદળો માંથી જે વિશાળ સ્નાનાગર મળી આવેલ છે તે અગિયાર પોઈન્ટ નેવ્યાસી મીટર લાંબુ સાત પોઈન્ટ જીરો એક મીટર પહોળું અને બે પોઈન્ટ ચુમાલીસ મીટર ઊંડું હતું આથી જવાબ આવશે બી છેતાલીસમો પ્રશ્ન છે મોહેનજો દળોની નીચેનામાંથી આગવી વિશેષતા કઈ છે તો ગટર યોજના એ મોહિનજો દળોની આગવી વિશેષતા છે આથી જવાબ આવશે સી ગટર યોજના અને મોહેન્જો જે ગટર યોજના જોવા મળે છે એ માત્ર દુનિયામાં ભૂમધ્ય સમુદ્રમાં એક ક્રિક ટાપુ આવેલો છે અને આ ક્રિક ટાપુ ઉપર જ આ પ્રકારની ગટર યોજના જોવા મળે છે વિશ્વમાં બીજે ક્યાંય આ પ્રકારની ગટર યોજનાના અવશેષો મળેલા નથી સડતાલીસમો પ્રશ્ન છે મોહેન્જો જેવી ગટર યોજના કયા ટાપુ ઉપર હતી તો મોહેન્જો જેવી ગટર યોજના એ ક્રિટ ટાપુ ઉપર હતી આથી જવાબ આવશે હડપીય સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર હતું આથી જવાબ આવશે સી મોહિનજોદો ઓગણપચાસ પ્રશ્ન છે દર વર્ષે પાકિસ્તાન સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં કયા સ્થળે સિંધ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે પચાસ મો પ્રશ્ન છે મોહિન જોદળો માંથી વીસ મકાનોનો એક સળંગ સમૂહ મળી આવેલ છે તેને શું કહેવામાં આવે છે તો વીસ મકાનોના સમૂહને બેરેક કહેવામાં આવે છે આથી જવાબ આવશે બી બેરેક થેન્ક યુ મિત્રો મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોસને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ